समी તાલુકાના સુખપર માઇનોર કેનાલ લીકેજ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। પાટણ જિલ્લાની નર્મદાની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા બાદ લીકેજ અને ઓવરફ્લોથી ખેડૂતો પરેશાન છે। સુખપુર માઇનોર કેનાલમાં છેલ્લા 3 વર્ષથી લીકેજ થઈ રહ્યું છે। સમી તાલુકાના સુખપુરની નર્મદાની માઇનોર કેનાલમાં જાખેલ ગામ જોડે લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। કેનાલમાં પાણી લીકેજ અને ઓવરફ્લો થતા જીરું ઘઉંના પાકને મોટું નુકસાન સર્જાવાની ભીતિ સર્જાઈ રહી છે। વારંવાર કેનાલો લીકેજ થતા ખેડૂતો પર પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે। હલકી ગુણવત્તાવાળું કામ કેનાલનું કરવામાં આવતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ। બિસ્માર કેનાલનું રિપેરિંગ કામ નબળું કરવામાં આવતા વારંવાર કેનાલમાં લીકેજ થઈ રહ્યું છે। બાયડ 1 ભોજાભાઈ જહાભાઈ નારાયણભાઈ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। પ્રતાપભાઈ કરશનભાઈ જાખેલ, કઈ મહિનો કેનાલ? આ જાખેલથી અમે ધોરાકડા જઈ કેનાલને લઈને શું સમસ્યા હતા? આમાં પાણી જમા થાય ને છલકે ઘડી વળી આ ઉભામાં માલને નુકસાન કરે છે। ઘણીવાર સાહેબને રજૂઆત કરી પણ આવીને જોઈ જાય પણ રિકવરી કરતા નથી, એના લીધેથી અમારું નુકસાન ખૂબ થાય છે। કેટલા વર્ષથી આ સમસ્યા? આ લગભગ 3 વર્ષથી તો આમને એમ ચાલે, એના આગળ હતો પણ એના આગળ ઓછી જમતી ને છલકતી, આ 3 વર્ષથી તો સતત જમ કે છલક્યા કરે છે, જમ્યા કરે છે, એટલે અમારો માલ બરાબર પાકમાં આવે તો બધું બોલી નાખે બોલો। આ બાબતે આપણે રજૂઆત કરી પાટણ જઈને અરજી આપી છે, બધું રજૂઆત કરી આવી સાહેબ જોઈ જાય છે પણ કાંઈ માલ કરતા નથી। આ પાણી શેનું ભરાયું છે અને ક્યારે કેનાલ? આ પાણી બધું કેનાલનું છલકાય મૂકી દે ઘણું બધું અને પછી જમ્યા કરે, બીજું છલકાઈ જ બધું આગળથી। શું પાક વાવેલો હતો, કેવું નુકસાન છે પાક? પાકમાં ઘઉં હતા ને જીરું, નુકસાન તો ખૂબ થયું, જીરાને તો નુકસાન થાય ને, ઘઉં બોરી નાખ્યા, જીરો હુકાઈ જાય, આવડાવડે જીરો થઈ જાય, હુકાઈ જાય જીરો હાલમાં તો। સુખપુર છે ને આપણે, સુખપુર કેનાલ માઇનોર સમસ્યા એમ, ખેતીવાડીમાં આપણે 2018થી આ લોકોને વારંવાર રજૂઆત આપેલી છે, નીતિન કાકાને આપેલી રજૂઆત, પરબતભાઈને આપેલી છે અને કુંવરજી બાવરિયાને પણ રજૂઆત કરેલી, છતાં ખોટા ખોટા રિપોર્ટો કરીને જવાબો કરી દે પણ કેનાલ આજ દિન હજી રિપેર થયેલ નથી અને આજે રાતે હોનાજી કરીને કોઈક નામ છે પૈસા લઈને એ લોકોએ પાણી મૂકેલું છે, તો એ પાણી કેનાલ ઉપર 1 ફૂટ પાણી વધારે ચાલેલું હોય તો રાતે પાણી એમને શા માટે મૂકવું પડે? ખેડૂતો દિવસે પાણીની જરૂર છે અને આ કેનાલ આજ દિન હજી રિપેર નથી થયેલી, કારણે લીકેજના કામે કાયમી ચાલુ જ છે, આ બાજુ રહી બધી લીકેજના કામે, આ જે ભરી ઉપર થઈને ટપીને ભરી લે, નુકસાન હશે 2-2 લાખનું। ભોજાભાઈ જહાભાઈ આયર, મારું નામ નારણભાઈ રત્નાભાઈ, ગામ જાખેલ, આ કેનાલ સુખપુરા માઇનોર પાણી આ લીકેજ થાય છે અને બધા નેચી પડે છે, કેનાલ તળિયું નેચું છે 1 ફૂટ 1.5 ફૂટ એટલે ઉભરાઈને આવે છે વધારાનું પાણી, આ લોકો પાણી છોડે એટલે મારા ખેતરમાં પાણી ઉપરથી આવે છે અને આ બાજુ ભરાઈ ગયા 2 ભાગ, આ બાજુ 3 ભાગ ભરાઈ ગયા, અને મારી 25 વીઘા જમીન છે બરાબર, તો મેં બીજી વખત વાવેતર કર્યું તો બીજી વખત પણ ફેલ ગયું, મેં સાહેબને રજૂઆત કરી હતી લગભગ 15-20 દિવસ પહેલાં, મારે આવોનો પ્રોબ્લેમ થયો તો પાણી ભરાઈ ગયું હતું, એમ સાહેબ તમે આને થોડું રિપેર કરી આપો આ સાલ, તો મેં લગભગ 150 જેટલી અરજી કરેલી, 5 વર્ષથી સતત હું આ સાહેબોને અરજી કરું છું, સાહેબો કોઈ ધ્યાન આપતા નથી બરાબર, આ મારું બીજી વખત રવિ પાકનું નુકસાન છે, મેં લગભગ આ 70,000નો પહેલી વખત ખર્ચો કર્યો, ટ્રેક્ટરનું ખેડવાનું હાંકવાનું બિયારણ બીજું ત્રીજું એ બધું ફેલ ગયું, આ બીજી વખત મેં 70,000નો ખર્ચો કર્યો તો આ એ પણ ફેલ ગયું, કેમ કે આ પાણી રાત્રે ભરાઈ ગયું, આજે રાત્રે પાણી ઓવરફ્લો થઈ અને આવી ગયું અને વતન કેનાલ કામ કાચું છે એકદમ, તો એને રિપેરિંગ કરતા નથી આ લોકો, પાણી જમી જમીને અંદર આવે છે, ખાલી થોડો માલ નાખીને આ લોકોએ સાહેબોએ બિલ પાસ કરી નાખ્યા છે બરાબર, એટલે અમારે ખેડૂતોને લગભગ 5-6 વર્ષથી બહુ પરેશાની છે, કોઈ અમારું ધ્યાન આપતું નથી, અમે ખૂબ રજૂઆતો કરી